તો ગાંધીનગરમાં તમામ ઉમેદવારો પહોંચ્યા છે, હોબાળો મચાવી રહ્યા છે. જે રીતે પરીક્ષા રદ કરવામાં આવી છે ત્યારે તમામ ઉમેદવારો પહોંચ્યા છે અને હોબાળો મચાવી રહ્યા છે. પરીક્ષા જે રદ કરવામાં આવી જેને લઈને ગાંધીનગર પહોંચેલા ઉમેદવારો હોબાળો મચાવી રહ્યા છે. તો ઉમેદવારોનું ઉગ્ર પ્રદર્શન જોવા મળ્યું છે. શૈક્ષણિક લાયકાતમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે જેને લઈને તમામ ઉમેદવારો હોબાળો મચાવતા નજરે પડી રહ્યા છે. બિન સચિવાલયની પરીક્ષા જે રદ કરવામાં આવી, વિદ્યાર્થીઓ દ્વારા જે મહેનત કરવામાં આવી હતી તેના પર પાણી ફરી વળ્યું, જેના કારણે વિરોધ પ્રદર્શિત કરતા વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે. ગાંધીનગરમાં ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું. બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાના મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. તો શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા 12 પાસ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હોય તે પરીક્ષામાં ફોર્મ ભરી શકતા હતા, પરંતુ હવે અચાનકથી આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે 12 પાસ હશે તે આ પરીક્ષા નહીં આપી શકે. જોકે હવે સવાલ એ થઈ રહ્યા છે કે જે 12 પાસ વિદ્યાર્થીઓ હતા, ઉમેદવારો હતા, તેમણે મહેનત કરી હતી, તેનું હવે શું થશે? તે લોકોએ કેટલાક પૈસા ખર્ચ્યા હશે, તેનું શું થશે? અને આ જ વાતને લઈને હવે ઉમેદવારો મેદાને આવ્યા છે. બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાના મામલે વિરોધ નોંધાવી રહ્યા છે. ઉમેદવારોનું ઉગ્ર પ્રદર્શન સામે આવ્યું. ગાંધીનગરમાં ઉમેદવારો ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે, અનેક સવાલો લઈને ગાંધીનગર સુધી પહોંચી રહ્યા છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો, ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. સૂત્રો ઉચ્ચાર કરવામાં આવ્યા છે, હોબાળો મચાવવામાં આવ્યો છે. શૈક્ષણિક લાયકાતમાં અચાનકથી ફેરફાર આખરે કેમ કરવામાં આવ્યો? અચાનકથી સરકારનો નિર્ણય કેમ બદલવામાં આવ્યો? આ તમામ મામલે અનેક સવાલો થઈ રહ્યા છે. પહેલા 12 પાસ જે વિદ્યાર્થીઓ હોય તે આ પરીક્ષા આપી શકતા, પરંતુ પરીક્ષા આવતાની સાથે જ કોલ લેટર પણ આવી ગયો અને ત્યારબાદ નિયમો ફેરફાર કરવામાં આવ્યા અને અચાનકથી આ પરીક્ષા રદ કરવામાં આવી, તે મામલે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો ઉમેદવારોને રજૂઆત છે કે આખરે આવું કેમ કરવામાં આવ્યું અને હવે જે 12 પાસ વિદ્યાર્થીઓ હતા તેમને વ્યાજે પૈસા લાવીને પોતાની કેટલીક જે માંગો પૂર્ણ કરવા માટે, એક નોકરી મેળવવા માટે અનેક મહેનત કરી હતી, અનેક દિવસો મહેનત કરી હતી, રાત દિવસ જાગીને વાંચન કર્યું હતું, પરંતુ અચાનક પરીક્ષા રદ કરવામાં આવતા હવે તે ઉમેદવારોનું શું થશે? તે વાતને લઈને હવે તે મેદાને આવ્યા છે અને શૈક્ષણિક લાયકાતમાં જે ફેરફાર કરવામાં આવ્યો તે વાતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો ગાંધીનગરથી સીધા જ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. તો તેમની રજૂઆત છે કે જે રીતે પરીક્ષા રદ કરવામાં આવી છે, આવું ન કરવામાં આવે. ઉમેદવારોના ભાવિ સાથે કેમ ચેડા કરવામાં આવે છે? સરકાર ઉમેદવારોના મનોબળ કેમ તોડે છે? આવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો રજૂઆત કરવા માટે ગાંધીનગર સુધી પહોંચી ચૂક્યા છે. હોબાળાના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, ગાંધીનગરથી અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નવી તારીખની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે અને જે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યા છે તે પહેલા જેવા કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી રહી છે. પહેલા 12 પાસ ઉમેદવારો હોય તો પણ પરીક્ષા આપી શકતા હતા, પરંતુ હવે અચાનકથી નિયમો બદલવામાં આવ્યા છે. શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો સવાલ એ થઈ રહ્યો છે કે જે ઉમેદવારોએ ચલણ ભર્યા, ફોર્મ ભર્યા, રાત દિવસ મહેનત કરી, ટ્યુશન માટે પૈસા ખર્ચ્યા, વ્યાજે પૈસા લાવીને એક નોકરી મેળવવા માટે આટલી મહેનત કરી, તે ઉમેદવારોનું હવે શું થશે? તેવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. ઉમેદવારોની ઉગ્ર રજૂઆત છે કે તેઓની માંગ પૂર્ણ કરવામાં આવે અને બીજી તારીખો જાહેર કરવામાં આવે. ઉગ્ર આંદોલનની ચીમકી પણ તમામ ઉમેદવારો ઉચ્ચારી રહ્યા છે, હોબાળો મચાવી રહ્યા છે. સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવા માટે ગાંધીનગર સુધી પહોંચી ચૂક્યા છે. તો મોટી સંખ્યામાં ઉમેદવારો તમામ ગાંધીનગર પહોંચ્યા છે, દ્રશ્યમાં આપ જોઈ શકો છો. જો કે આ કોઈ પહેલી ઘટના નથી કે પરીક્ષા એન્ડ ટાઈમે રદ કરવામાં આવે. આવી ઘટના અનેક વાર સામે આવી ચૂકી છે. તો ગાંધીનગરથી અમે આપને જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, સીધા જ દ્રશ્યો છે ગાંધીનગરથી, જ્યાં ઉમેદવારો પહોંચ્યા છે, વિરોધ કરી રહ્યા છે, ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. તો અચાનકથી જે પરીક્ષા રદ કરવામાં આવી છે જેને લઈને વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ છે. વ્યાજે પૈસા લઈને મહેનત કરી હશે, ટ્યુશન ક્લાસની ફી ભરી હશે, 2-3 વર્ષ પહેલાથી મહેનત માટે તૈયારી શરૂ કરી હોય છે, પરંતુ હવે આ પરીક્ષા રદ કરવામાં આવી છે ત્યારે તમામ ઉમેદવારો ઉગ્ર રજૂઆત કરવા માટે ગાંધીનગર સુધી પહોંચ્યા છે અને રજૂઆત કરી રહ્યા છે. શૈક્ષણિક લાયકાતમાં જે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે પહેલા 12 પાસ વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકતા, પરંતુ હવે અચાનકથી નિયમો કેમ બદલવામાં આવ્યા? અને નિયમો હવે બદલવામાં આવ્યા છે ત્યારે સવાલ સૌથી મોટો થઈ રહ્યો છે કે 12 પાસ ઉમેદવારો જેમને 2-3 વર્ષ જે મહેનત કરી, રાત દિવસ મહેનત કરી આ નોકરી મેળવવા માટે, પરંતુ હવે તેઓ આ પરીક્ષા નહીં આપી શકે ત્યારે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તેમને પૈસા ખર્ચ્યા છે, ચલણ ભર્યું છે, ફોર્મ ભર્યું છે, તેમને કેટલાક પોતાના અંગત કામો સાઈડ પર રાખીને આ પરીક્ષા માટે મહેનત કરી હશે, તેમનું હવે શું થશે?
તેવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો ઉમેદવારોની ઉગ્ર રજૂઆત છે, આપ જોઈ શકો છો સીધા જ દ્રશ્યો અમે આપને ગાંધીનગરથી બતાવી રહ્યા છીએ. ઉમેદવારો પહોંચી ચૂક્યા છે, ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે. સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે. બિન સચિવાલયની પરીક્ષા જાહેર કરવામાં આવી ત્યારે તમામ ઉમેદવારોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. અહીં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ઉમેદવારોના મનોબળ સાથે જે રીતે સરકાર ચેડા કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. સંવાદદાતા હિતેન્દ્ર જોડાયા છે. હિતેન્દ્ર, જણાવશો શૈક્ષણિક લાયકાતમાં અચાનકથી જે ફેરફાર કરવામાં આવ્યા અને ત્યારબાદ પરીક્ષા રદ થઈ, પરંતુ હવે જે મામલો સામે આવ્યો છે તમામ ઉમેદવારો ગાંધીનગર સુધી પહોંચી ચૂક્યા છે, હાલ શું ઘટના સામે આવી રહી છે ત્યાં? ઉમેદવારો અત્યારે ગુજરાત વિધાનસભા પસંદગી મંડળની ઓફિસે આવી પહોંચ્યા છે. જે તમે પાછળ પણ જોઈ શકો છો કે અત્યારે ત્યાં તાળા લગાવી દેવામાં આવે છે. ઉમેદવારો દ્વારા વિરોધ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જે સ્પષ્ટ જોઈ શકાય છે કે આ તમામ ઉમેદવારોની નારાજગી છે. ખાસ કરીને વાત કરીએ કે ઉમેદવારો પોતાની નારાજગી હોય, પોલીસ અને અત્યારે ઉમેદવારો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું છે. પોલીસ પણ આવી પહોંચી છે. ગાંધીનગર એસપીથી લઈને તમામ પોલીસ જવાનો અત્યારે અહીંયા આવી રહ્યા છે. એ પણ એમને સમજાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. પોલીસ જવાન એમને સમજાવી રહ્યા છે કે તમે અહીંથી જાઓ, અહીંથી પરત જાઓ, કારણ કે આનાથી ચોક્કસ પ્રમાણે જોઈએ પોલીસ અને ઉમેદવારોની વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. એ જોઈ શકાય છે સ્પષ્ટપણે. ઉમેદવારોની નારાજગી પણ સમજી શકાય એવી છે. ઉમેદવારો પણ નારાજ જોઈ શકાય છે. એ ઉમેદવારો પણ નારાજ છે એ સ્પષ્ટ જોઈ શકાય. અમારે સરકાર આગળ એટલી જ અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે થોડા દિવસ પહેલા સરકારશ્રી દ્વારા પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી, જે તારીખ 20-10 રોજ યોજાવાની હતી, અને એના પછી એવું રૂમર્સ આવ્યો છે કે શૈક્ષણિક લાયકાત પણ બદલાવવામાં આવી છે. તો અમે સરકારશ્રીને એટલું આવેદન આપવા માંગીએ છીએ કે તમારા જે જીઆર અને આરઆર પ્રમાણે જે તમારી જૂની ભરતી પ્રક્રિયા પ્રમાણે જે એક્ઝામ લેવાની હતી એ પ્રમાણે તમે તત્કાલીન સમયમાં એક્ઝામ લો એવી તમારી જોડેથી અમે આશા રાખીએ છીએ. અથવા પછી જો આવું કરવામાં ન આવ્યું અને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો તુગલકી નિર્ણય લેવામાં આવ્યો તો એની જવાબદારી કોઈ પણ વિદ્યાર્થી લેતા નથી. નવનિર્માણ આંદોલન, હું સરકારશ્રીને એટલું કહેવા માંગુ છું કે સાહેબ નવનિર્માણ આંદોલનનો ઇતિહાસ વાંચી લેજો સાહેબ. બીજા પણ ઉમેદવારો છે સર, પહેલાં તો એ લોકો કારણ નથી દર્શાવતા કે કયા કારણે એ લોકો એક્ઝામ રદ કરી છે. કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. નીતિનભાઈ પટેલ એવું કહે છે કે મને ખબર નથી, આપણા ગોર સેવાના અધ્યક્ષ સેવા વોરાસાહેબ એવું કહે છે કે મને ખબર નથી, તો કોને ખબર છે કઈ રીતે રદ કરીએ? ઉમેદવારોની એક જ વાત છે, કોઈ પણ રીતે રાજ્ય સરકારે એનો ખુલાસો કરવાની જરૂર છે. રાજ્ય સરકાર પસ્તા કરે કે ગુજરાત ગૌણસા પસંદગી મંડળ દ્વારા શા માટે પરીક્ષા રદ કરવામાં આવી છે, શા માટે લાયકાત બદલવામાં આવી છે. 12મા ધોરણ પાસ જે વિદ્યાર્થી ઉમેદવારો છે એમના ભવિષ્ય સાથે સરકાર શા માટે છેડા કરી રહી છે? એમના દ્વારા બેકાર ભથ્થાની પણ વાત કરી છે કે એમને માસિક 5000 ભથ્થું પણ આપવાની વાત કરી છે. આગામી સમયમાં ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. બિલકુલ હિતેન્દ્ર, સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે કે પહેલા લાયકાત જે 12 પાસ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકતા હતા, પરંતુ અચાનકથી શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો, ત્યારે હવે સવાલ થઈ રહ્યો છે કે 12 પાસ વિદ્યાર્થીઓ જેમણે તૈયારી કરી હતી તેમના સાથે ચેડા થયા છે, તેમનું શું થશે? અને આ જે ઉમેદવારો છે આગામી સમયમાં કેવા પગલાં લેશે આને લઈને? હવે રાજ્ય સરકારે જે પ્રકારે અધ્ધરતાલ જાહેરાત કરી છે એના કારણે ઉમેદવારો પણ નારાજગી છે. રાજ્ય સરકારે જે સમય જાહેરાત કરી હતી એ સમય એને પસ્તા કરવાની જરૂર હતી. રાજ્ય સરકારે એક વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં જાહેરાત કરી દેવામાં આવી હતી. એ લાયકાતમાં જે લોકો ક્વોલિફાઈડ થતા હતા તમામને કોલ લેટરો પણ આપવામાં આવ્યા હતા. તમામની રજૂઆત એક જ છે કે શા માટે સરકારને અત્યારે યાદ આવ્યું? સરકાર કોની ભરતી કરવા માગે છે, કોનું ભલું કરવા માગે છે, કોની સાથે સેટિંગ થઈ ગયું છે, એવા સવાલો પણ ઉમેદવારો ઉઠાવી રહ્યા છે. ઉમેદવારોની સીધી રજૂઆત છે કે તમામ લોકોને ન્યાય મળવો જોઈએ. અત્યારે પોલીસ અને પોલીસ પણ અહીંયા આવી પહોંચી છે. પોલીસ પણ એને સમજાવવાના પ્રયત્નો કરી રહી છે. પોલીસના જવાનો એવું સમજાવે છે કે તમે અહીંથી જાઓ, ગૌણસભા પસંદગી મંડળની અહીંયા ઓફિસ છે, ઓફિસની બહારથી અહીંયા વિરોધ પ્રદર્શન ટાળો એવી એમની રજૂઆત છે. એવી એમની રજૂઆત કરી રહ્યા છે, એમની સતત રજૂઆત છે. પોલીસ પણ એમને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ ઉમેદવારો અત્યારે એમને માનવા તૈયાર નથી. ઉમેદવારોની સ્પષ્ટ રજૂઆત છે કે રાજ્ય સરકાર પહેલાં ખુલાસો કરે. રાજ્ય સરકાર અમને એક વાત સ્પષ્ટ કરી દે કે આ તમામ જે સરકારે નિર્ણય લીધો છે એ કોને પૂછી રહીને શું નિર્ણય લેવામાં આવે છે, શા માટે કોના લાભાર્થે નિર્ણય કરવામાં આવે છે, એ તમામ બાબતોનો સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવે. સરકાર શા માટે રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે, એવા પણ એક સવાલો ઉઠાવી રહ્યા છે. ભૂતકાળમાં જે પ્રકારે નવનિર્માણ આંદોલન થયું એ જ પ્રકારે નવનિર્માણ આંદોલન
કરવાની પણ ચિંતા આ યુવાનો દ્વારા પોકારવામાં આવી રહી છે, જાહેરાત કરવામાં આવી રહી છે. એ આ યુવાનોનું સ્પષ્ટપણે માનવું છે કે આ સરકારનો સરાસર ગુજરાતથી દરરોજ મનાતા એવા યુવાનો અન્યાય છે, જે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. અહીંયા યુવાનો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ જોઈ શકાય છે. તમામ યુવાનો જે ઉમેદવારો છે એ ઉમેદવારો એ જોઈ પણ શકાય છે. તમામ લોકો બેસી ગયા છે. ગુજરાત ગણસભા પસંદગી મંડળની ઓફિસ છે, એની બહાર એ રામધૂન કરી રહ્યા છે, એ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે કે શા માટે આ પ્રકારે સરકારને અચાનક નિર્ણય લેવો પડ્યો, કોના લાભાર્થે આ નિર્ણય કર્યો છે, એની સરકારે પસ્તા કરવી જોઈએ. ખુદ ગુજરાત ગણસભા પસંદગી મંડળના ચેરમેન પણ કહી રહ્યા છે કે આ પ્રકારે નિર્ણય લેવાયો, અમને કંઈ ખબર જ નહોતી. તો પછી કેવી રીતે આ બધું બન્યું? કારણ કે સરકારમાં જો ગુજરાત ગણસભા પસંદગી મંડળના ચેરમેન જ ના ખબર હોય તો કેવી રીતે આ નિર્ણય લેવાય? 30 સપ્ટેમ્બરના રોજ જ રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી દેવામાં આવ્યો. એ પરિપત્રમાં પણ એક વાત સ્પષ્ટ કરી દેવામાં આવી કે ધોરણ 12 પાસના બદલે હવે ગ્રેજ્યુએશનની ડિગ્રી એટલે કે સ્નાતકની ડિગ્રી અનિવાર્ય રહેશે. એ પ્રમાણે ઉંમરની વાત કરીએ તો ઉંમર અત્યાર સુધી 27 વર્ષની જનરલ કેટેગરીના ઉમેદવાર માટે હતી, એ ઉંમરમાં પણ વધારો કરી દેવામાં આવ્યો, 27 ના સ્થાને 35 કર્યો. એના કારણે પણ ઉમેદવારોમાં વધારો થવાનો છે. એટલે એક વાત ચોક્કસ છે કે ઉમેદવારોની સ્પષ્ટ સીધી નારાજગી છે કે સરકાર ધોરણ 12 પાસ યુવાનોને નોકરીથી વંચિત રાખવા માંગે છે, સ્નાતકોને લાભાર્થે આ નિર્ણય કરવામાં આવ્યો, ચોક્કસ એમના હિતશત્રુ હિતેચ્છુ લોકોને લાભ કરાવવા સરકાર માંગે છે, એટલા માટે સરકારે આ પ્રકારે નિર્ણય લીધો છે એવું યુવાનો માની રહ્યા છે. યુવાનોને સ્પષ્ટ લાગી રહ્યું છે કે સરકારનો આ નિર્ણય કોઈ પણ રીતે યોગ્ય નથી. ગુજરાતની પ્રજા ગુજરાતના યુવાનોને અન્યાય કરતા છે. ગુજરાતના યુવાનો અત્યારે જે પ્રકારે નારાજ જોવા મળી રહ્યા છે, જે આગામી સમયમાં સરકારને પણ ભારે પડી શકે છે એવું સ્પષ્ટ કહેવું છે. જે રીતે યુવાનો માટે નિર્ણય લેવાયો છે એ કોઈ પણ રીતે યોગ્ય નથી. સરકારે વિચાર કરવાની જરૂરિયાત છે, સરકારે તાકીદ કરવાની જરૂરિયાત હતી કે અગાઉથી સ્પષ્ટ જાહેર. હવે જ્યારે 20 તારીખ એટલે ગણતરીના દિવસો બાકી હતા, એ જ સમયે આ પ્રકારે જાહેરાત કરવી એ ગુજરાતના યુવાનો સાથે સરકારની સીધી રીતની છેતરપિંડી કહી શકાય. એ સરકારે આ પ્રકારે ગુજરાતના યુવાનોને છેતરી ન શકે, પરંતુ ગુજરાતની ભલે સરકારે એવું કરતી સંવેદનશીલ પારદર્શક, પરંતુ પારદર્શકતાનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. પારદર્શકતાનો જે અભાવ જોવા મળ્યો છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. યુવાનોની નારાજગી અત્યારે પોલીસ તો અંદર એમને પ્રવેશવા દેતી નથી, ગુજરાત ગણસેવા પસંદગી મંડળના કોઈ સત્તાધીશ મળતા નથી, ન તો રાજ્ય સરકારના કોઈ પ્રધાન પણ આ બાબતથી પસ્તા કરતા નથી કે શા માટે આ નિર્ણય કરવામાં આવ્યો. અત્યારે તો સરકારના યુવાનો જે રોષ છે એ સીધો જોવા મળી રહ્યો છે. બિલકુલ હિતેન્દ્ર, હાલ ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, તમામ ઉમેદવારો જે પહોંચ્યા છે ગાંધીનગર ખાતે રજૂઆત કરી રહ્યા છે, શું કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે કે ફરી ક્યારે તારીખો જાહેર કરવામાં આવશે, અને જો જવાબ નહીં આપવામાં આવે તો આપણે ઉમેદવારો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ આગળ શું પગલાં લેશે? હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના એક પણ હોદ્દેદાર બહાર આવ્યા નથી, ન તો સેક્રેટરી બહાર આવે છે, ન ચેરમેન બહાર આવે છે. ચેરમેન અત્યારે જ્યારે ગુજરાતના યુવાનો જ્યારે ભ્રમિત છે, મુશ્કેલીમાં છે, ત્યારે અત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે, એ કેટલા અંશે યોગ્ય છે? આજે ગુજરાતના 10 લાખથી વધુ યુવાનોના ભવિષ્યનો પ્રશ્ન છે, પણ ગુજરાતના યુવાનો સાથે ગુજરાત સરકાર પણ ક્યાંક ક્યાંક છેતરપિંડી કરતી હોય એવું યુવાનો માની રહ્યા છે. આ યુવાનોએ સ્પષ્ટપણે વાત કરી કે 2 દિવસમાં ગુજરાત સરકાર ગૌણ સેવા પસંદગી મંડળની તારીખ જાહેર કરવામાં આવે, પરીક્ષાની તારીખ નહીં જાહેર કરવામાં આવે તો આગામી સભા એમના દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જી બિલકુલ, હિતેન્દ્ર આભાર આપનો. તો ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચી ચૂક્યા છે, ગાંધીનગર ખાતે પહોંચ્યા છે, અને ફરી નવી તારીખો જાહેર ક્યારે થશે તેવો તેમનો સવાલ છે, અને ઉગ્ર રજૂઆતની ચીમકી પણ તમામ ઉમેદવારો ઉચ્ચારી રહ્યા છે.